આજે ગુજરાતના 50 લાખ દલિતોના આત્મસન્માનના સવાલો લઈને અને ખાસ કરીને જે જમીનોની ફાળવણી દલિત સમાજને થઈ એમાં જે માથાભારી ગુંડાઓ ઘૂસેલા છે એની રજૂઆત કરવા ગુજરાત કોંગ્રેસના એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ શ્રી હિતેન્દ્રભાઈ પીઠાડીભાઈ અને હું આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ આઈપીએસ રાજકુમાર પાંડી જે એડિશનલ ડીજી એસસી એસટી સેલનો ચાર્જ સંભાળે એમને મળવા ગયેલા. તો ત્યાં એમણે મોબાઈલ અમારા બહાર મુકાવવાની ફરજ પાડી, ઉશ્કેરાઈને આક્રમક શૈલીમાં જાણે આદેશ કરતા હોય એવો એમનો ટોન હતો. બહુ જ બેહુદું અને બદતમીઝી ભર્યું વર્તન કર્યું કે હું તમને એન્ટરટેઈન નહીં કરું, ફરી મળવાની અપોઇન્ટમેન્ટ નહીં આપું, તમારી કોઈ રજૂઆત હું સાંભળવા માંગતો નથી. ગુજરાતના વડગામ વિધાનસભાના ધારાસભ્ય અને આઈપીએસ અધિકારી સામસામે આવ્યા હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ફરી એકવાર ધારાસભ્ય વર્સિસ અધિકારીનો જંગ જામ્યો છે. વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દલિતોના પ્રશ્ન લઈ અધિકારીને મળવા ગયા હતા. આ દરમિયાન બોલાચાલી થઈ હતી. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે આઈપીએસ અધિકારીએ તેમનું અપમાન કર્યું છે. ધારાસભ્યએ એમ પણ કહ્યું કે આઈપીએસ રાજકુમાર પાંડ્યને અમારા ફોન બહાર મુકાવ્યા હતા. તેઓ પ્લોટ ફાળવણીના મુદ્દાને લઈને મળવા ગયા હતા ત્યારે આઈપીએસ અધિકારીએ કહ્યું કે ધારાસભ્ય છો તો તમે ટી શર્ટ પહેરીને કેમ આવ્યા, એમ કહીને અપમાનિત કર્યા હતા અને તું તારીથી વાત કરી હતી. સાંભળો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું. આજે ગુજરાતના 50 લાખ દલિતોના આત્મસન્માનના સવાલો લઈને અને ખાસ કરીને જે જમીનોની ફાળવણી દલિત સમાજને થઈ એમાં જે માથાભારી ગુંડાઓ ઘૂસેલા છે એની રજૂઆત કરવા ગુજરાત કોંગ્રેસના એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ શ્રી હિતેન્દ્રભાઈ પીઠાડીભાઈ અને હું આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ આઈપીએસ રાજકુમાર પાંડી જે એડિશનલ ડીજી એસસી એસટી સેલનો ચાર્જ સંભાળે એમને મળવા ગયેલા. તો ત્યાં એમણે મોબાઈલ અમારા બહાર મુકાવવાની ફરજ પાડી, ઉશ્કેરાઈને આક્રમક શૈલીમાં જાણે આદેશ કરતા હોય એવો એમનો ટોન હતો. બહુ જ બેહુદું અને બદતમીઝી ભર્યું વર્તન કર્યું કે હું તમને એન્ટરટેઈન નહીં કરું, ફરી મળવાની અપોઇન્ટમેન્ટ નહીં આપું, તમારી કોઈ રજૂઆત હું સાંભળવા માંગતો નથી. આ પ્રમાણે ધારાસભ્યના રાજ્યની અને કેન્દ્ર સરકારે નક્કી કરેલા તમામ પ્રોટોકોલનું ધારાસભ્યના પદની ગરિમાનું હનન કરી એક અત્યંત બેહુદું વર્તન રાજકુમાર પાંડેને કર્યું છે. હું સમજી શકું છું કે પોતાના લક્ષણોના કારણે અને પોતાના પાપે 7 વર્ષ જેલમાં ભોગવવા પડ્યા હોય એના કારણે કેટલાક અધિકારીઓ પર ખરાબ મનોવૈજ્ઞાનિક અસર થઈ શકે, પણ છતાં જ્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિ પ્રજાના પ્રશ્નોની વાત કરવામાં આવે ત્યારે તમીઝ અને વિવેક ગુમાવવા જોઈએ નહીં. આવા તમીઝ અને વિવેક ગુમાવનારા અધિકારીઓને પણ કહેવા માગું છું કે કોંગ્રેસ પક્ષ અને અમે તમારું આ નોનસેન્સ અને આવું બિહેવિયર ચલાવી લેવાના નથી. અને એટલા માટે જ આજે હોમ સેક્રેટરીને પણ મળ્યો છું, આવનારા દિવસોમાં સીએમને મળવાનો છું અને આજે પ્રિવિલેજ મોશન વિશેષ અધિકાર ભંગની અમે નોટિસ આપી છે અને માનનીય શંકરભાઈની વિનંતી કરી છે કે એમનો ખુલાસો મેળવે, એમની સામે કાર્યવાહી કરે. દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.